દાંતાવશી માર્ગ ઉપર સરકારી જમીન હડપ કરવાનો પ્રયાસ. સરકારી જમીન હડપ કરવા સુવ્યવસ્થિત કાવતરામાં જંગલનો સત્યાનાશ. દાંતા નજીક વશી માર્ગ ઉપર દીવડી અને ખેરજ ગામની સીમ અને જાહેર માર્ગને અડીને આવેલી સરકારી પડતર જમીન હડપ કરવાનો કિસ્સો છેલ્લા સમયથી ચાલી રહ્યો છે. જ્યાં વૃક્ષોની ઝાડની પાછળ રખાવે સરકારી મહામૂલી જમીન જીસીબી દ્વારા સમતળ કર્યા બાદ હવે જંગલના વૃક્ષોમાં પણ આગ ચાંપી દેવામાં આવી છે અને જંગલ નાબૂદ કરવાની પ્રવૃત્તિને લઈ પ્રજામાં ભારે રોષની લાગણી જન્મી ઉઠી છે. એટલું જ નહીં, કસૂરવારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠવા પામી છે. દાંતા તાલુકામાં સરકારી જમીન ઉપર કોઈ જ જાતનું રખોપૂંજ નથી. વહીવટીતંત્રના અધિકારીઓને સરકારી જમીનના રક્ષણ અંગે કરવામાં આવતી લાપરવાહી અને આંખ મીચામણાને કારણે સરકારી મહામૂલી જમીનો આજે ભૂમાફિયાના અજગરી બરડામાં આવી જવા પામી છે. જે સર્વિસ રોડની બાજુમાં 66 કેવીનો વીજ લાઇન નીકળે છે, જેનો થાંભલો વંદના પાર્ટી પ્લોટની બાજુમાં ઊભો છે અને રચના કન્સ્ટ્રક્શન કંપનીના કોન્ટ્રાક્ટ દ્વારા લોકોના વાહન ચાલકોના જીવ મુશ્કેલીમાં મૂકીને આ થાંભલાને દૂર કર્યા વગર સર્વિસ રોડ તૈયાર કરી દેવામાં આવ્યો છે. જે રોડ ઉપર વાહનોની અવર જવર પણ ચાલુ કરી દેવામાં આવી છે, જ્યારે આ રોડ ઉપરથી ચાલતા રાહદારીઓ તથા વાહન ચાલકોને અકસ્માતનો મોટો ભય સતાવી રહ્યો છે. રચના કન્સ્ટ્રક્શન કંપનીની ઘોર બેદરકારીથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રચના કન્સ્ટ્રક્શન કંપની દ્વારા લોકોની જાનમાલની રક્ષા કર્યા વગર પોતાની મનમાની ચલાવીને સર્વિસ રોડ બનાવી દીધો છે. ભવિષ્યમાં આ વીજ થાંભલાની મોટી જાનહાનિ થશે તો જવાબદારી કોની રહેશે તેવા સવાલો લોકો રચના કન્સ્ટ્રક્શન કંપનીના કોન્ટ્રાક્ટને પૂછી રહ્યા છે. જ્યારે વીજ થાંભલાને દૂર કર્યા વગર રચના કન્સ્ટ્રક્શન કંપનીના સુપરવાઇઝરને ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું કે અમોએ વિદ્યુત બોર્ડમાં એસ્ટિમેન્ટ ભરી દીધેલું છે, પરંતુ લોકડાઉનના કારણે વીજ કંપની દ્વારા થાંભલાને દૂર કરવામાં આવ્યા નથી. આ માર્ગ ઉપરથી આવેલ સર્વે નંબર 37 જ્યાં મોટા ભાગે ડુંગર અને આગળના ભાગે ઘટાદાર લીલા વૃક્ષોથી હર્યું ભર્યું હતું. છાસવારે અવર જવર કરતા હોવા છતાં પણ કેટલાય સમયથી કોઈ અજાણ્યા તત્વો દ્વારા આ સરકારી મહામૂળીને આગ ચાંપી દેવામાં આવી રહી છે. તેમ છતાં ઉચ્ચ કક્ષાના અધિકારીઓ આંખો બંધ કરી રહ્યા છે. તેને લઈને પ્રજામાં જમીન હડપ કરવા માટે સૌપ્રથમ વૃક્ષોની આગ લઈને અનેક શંકા કુશંકાઓ પ્રવર્તવા પામી છે. દાંતાની મહામૂલી પ્રજાપયોગી જમીનનું દબાણ પણ યથાવત દાંતા તાલુકા મથકે એક તરફ સરકારી ઇમારતો ઊભી કરવા તંત્ર પાસે છતી જમીને ખોટ વર્તાઈ રહી છે. તેની પાછળ વહીવટી અધિકારીઓની જ બેદરકાર કે પછી મિલીભગત હોવાના આક્ષેપો પ્રજામાં ઉડ્યા છે. કારણ કે તાલુકા મથક દાંતામાં સાર્વજનિક ઉપયોગમાં આવે તેવી હાઈવે ટચ સરકારી સર્વે નંબર 21 પૈકીની વિશાળ જમીન આજે પણ વહીવટીતંત્ર દબાણદારની ચુંગલમાંથી મુક્ત કરી શકાયું નથી. આ અંગે મુખ્યમંત્રી સહિત વડાપ્રધાન અને તાલુકા ભાજપ પ્રમુખ દ્વારા પણ સંબંધિત અધિકારીઓ અને મંત્રીઓ સુધી રજૂઆત કરવામાં આવી હતી. એટલું જ નહીં, તાલુકા સ્વાગત કાર્યક્રમમાં પણ ઘણા ગામના આગેવાનો દ્વારા પ્રજાહિતમાં કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ પરિણામ શૂન્ય છે. રિપોર્ટર રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા.